નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરીશ બારોટ. આઝાદીના 75 વર્ષ પૂર્ણ અમૃત મહોત્સવના ભાગરૂપે જમ્મુ કાશ્મીરથી નીકળેલી બીએસએફ જવાનોની સાયકલ ધાનેરા રાત્રિ રોકાણ કર્યા બાદ વહેલી સવારે દાંતીવાડા જવા માટે પ્રસ્થાન કર્યું. ભાદરવી પૂનમના દિવસે ચોટીલાના ડુંગરના પગથી આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો. અમીરગઢ નેશનલ હાઈવે પર રાત્રિના દરમિયાન ત્રિપલ અકસ્માત સર્જ્યો. ટ્રેલર, ટેન્કર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત. 10થી વધુ લોકોને ઈજાગ્રસ્ત. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલા ખેડવા ગામ પર બનાવેલ ખેડવા ડેમમાં 70% ભરાયો. હાલનું લેવલ 258 ભરાયું. જામનગર જિલ્લાના તાલુકા પંચાયતના તલાટીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ પર જોડાયા. પડતર પ્રશ્ન લઈને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં એક જ વરસાદમાં રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે. આ બિસ્માર રસ્તાના લીધે શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાજકોટ જિલ્લાના જેતપુર પાસે મોટા ગુંડાળા ગામ પાસે નેશનલ હાઈવે ઉપર આજે દારૂની લૂંટની ઘટના બની હતી. કેશોદમાં આઈસીડીએસ શાખા દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી. વરસાદી માહોલથી જોટાવાડ રેલવે ગન્નાળા પર પાણી ભરાતા 15 ગામ સંપર્ક વિહોણા. ગ્રામજનોની ઓવરબ્રિજ બનાવવાની માંગણી. ઈડર ખાતે પર્યુષણ પર્વ સંપન્ન થતા ભગવાન મહાવીરની રથયાત્રા સાથે 24 ઉપવાસોની બગી યાત્રા યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સોનાસણ ખાતે એક મહિલાએ બીજી મહિલાને ચોટલો પકડી નીચે પાડી દઈ ગાળો બોલીને ગરદાપટોનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા મહિલા દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ. ભરૂચ એમએલએ દુષ્યંત પટેલ બન્યા વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ. સીએમ યોગી આદિત્યનાથે મહંત નરેન્દ્ર ગીરને શ્રદ્ધાંજલિ આપી. કયું સત્ય સામે લાવવામાં આવશે. અમદાવાદ 150 કિલો બરફથી ગણપતિજીની મૂર્તિ બનાવી. દેશના સૌથી મોટા ડ્રગ્સ કાવતરાનો થયો પર્દાફાશ. મુંદ્રા પોર્ટ પરથી 9000 કરોડની હેરોઇન જપ્ત. કોરોના વેક્સિનેશનમાં ગુજરાતની વધુ એક આગવી સિદ્ધિ. ગુજરાત સરકારની નીતિ સામે નર્મદાના તલાટીઓ ખફા. કાળી પટ્ટી બાંધી કર્યો વિરોધ. હવે મુલાકાતીઓને નવા સચિવાલય સંકુલમાં પ્રવેશ મળશે. શાળાઓની એકમ કસોટી પ્રશ્નપત્ર લીક થયાનો ઘટસ્ફોટ થતા બોર્ડ ચોંકી ઉઠ્યું. ગુજરાતના મુખ્યમંત્રી બદલાય તેની અસર સ્કૂલ બોર્ડના હોદ્દેદારની પસંદગીમાં જોવા મળી. અમદાવાદની વધુ એક ગેંગ સામે ગુજસી ટોકને ગુનો દાખલ કરાયો. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો ZSTV.